લોકડાઉન ગુજરાત માટે મહત્વનું સાબિત થઈ રહ્યું છે. કોરોનાના 9 કેસમાં મોટો ધડાકો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. લોકડાઉન ગુજરાત માટે મહત્વનું સાબિત થઈ રહ્યું છે. કોરોનાના 9 કેસમાં મોટો ધડાકો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. અત્યાર સુધી કોરોનાના 44 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે હાલનો તબક્કો થોડો ચિંતાજનક પણ છે. કેટલાક લોકોના ટેસ્ટના રિપોર્ટ બાકી છે, પરંતુ લોકોએ ઘરમાં રહીને કોરોના વાયરસને આગળ વધતો અટકાવ્યો છે તે ચોક્કસ છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રવિએ જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધી 20,103 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે અને 824 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. હાલમાં જે 11 લોકોના ટેસ્ટ કરાયા છે તે તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવતા રાહત મળી છે. હાલમાં અમદાવાદમાં કોરોનાના 15, સુરતમાં 7, ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 5 અને કચ્છમાં 1 તથા ભાવનગરમાં 1 કોરોના પોઝિટિવ કેસ છે. એક પણ પોઝિટિવ કેસ ગુજરાતમાં આઈડેન્ટિફાય કરવામાં નથી આવ્યું, એટલે આપણે 11 ટેસ્ટ કર્યા હતા ગઈકાલે, સદનસીબે બધા નેગેટિવ રહ્યા છે. આ ખરેખર આપણા માટે એક સારા સમાચાર છે. પણ આ જે 21 ડેઝનું જે લોકડાઉન છે એને જો આપણે બધા બિલકુલ અક્ષરશઃ એનું પાલન કરીએ તો ખરેખર આપણે આ સિચ્યુએશનને થોડુંક સાચવી શકીએ. બિલકુલ ચિંતાનો વિષય નથી, પણ આપણે જે ફરજ આપણે દરેકે કરવાનું છે, ઇફ વી ફોલો દેટ સ્ટ્રિક્ટલી, કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ અને જ્યાં પણ કદાચ એકદમ એસેન્શિયલ વસ્તુ ખરીદવા માટે દુકાને પણ જઈએ તો પેલું જે ડિસ્ટન્સ રાખવાનું છે ડિસ્ટન્સ રાખીએ.